જામનગર શહેર તથા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ દિવસે ને દિવસે ઘાતક જાય છે શહેરમાં છેલ્લા ચોવીસ કલાકમાં નવા એકાણું કેસ નોંધાયા છે તથા એક દર્દીનું મૃત્યુ થયું છે શહેર ઉપરાંત જિલ્લામાં કોરોનાના વધુ બાવીસ કેસ સામે આવતા સમગ્ર જિલ્લામાં કુલ એકસો તેર કેસ નોંધાયા છે શહેરમાંથી કોરોનાના એકસો ચાર દર્દીઓને તથા જિલ્લાના અન્ય વિસ્તારોમાંથી નવ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે જામનગરના સાધના કોલોની વિસ્તારમાં શાક માર્કેટ નજીક મનોજ નોવેલ્ટી એન્ડ સિઝન સ્ટોર્સમાં આગ લાગી હતી શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનું પ્રાથમિક અનુમાન છે ફાયર બ્રિગેડે પિસ્તાલીસ મિનિટ સુધી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી દુકાનમાં માલસામાન સળગી જતા અંદાજે ચાર લાખનું નુકસાન થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે જામનગર જિલ્લાના લાલપુર પંથકમાં ભૂકંપના ચાર આંચકા આવતા ભય ફેલાયો છે લાલપુર નજીક કેન્દ્ર ધરાવતા બે રિક્ટર સ્કેલના ત્રણ આંચકા તથા એક ની તીવ્રતાનો એક આંચકો આવ્યો હતો ચોવીસ કલાકમાં ભૂકંપના ચાર આંચકાથી સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે જામનગરના નાગેશ્વર વિસ્તારમાંથી એક કારમાંથી ભારતીય બનાવટની વિદેશી શરાબની બસો છોતેર બોટલ મળી આવી હતી વિવિધ ગુનાઓમાં જેલ ગયેલ તથા પેરોલ પર છૂટેલા હિતેશ ઉર્ફે હિતલો વાંગો નરસિંહભાઈ બાંભણિયા નામના શખ્સની પોલીસે આ પ્રકરણમાં અટકાયત કરી છે પોલીસે શરાબનો જથ્થો ગુનામાં વપરાયેલ કાર સહિત કુલ ચાર પોઈન્ટ આડત્રીસ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે